જય શ્રી કૃષ્ણ. આ શૈયાજી બાંધવાની રીત જોઈએ. આ શૈયાજી છે, એના ઉપર અધિક છો બાંધશું. હવે આપણે પહેલા લાલ રંગનો છે, ખાલી ઉષ્ણકાલમાં સફેદ રંગનો આવે અધિક છો, અને બાકી બધા જ રંગનો લઈ શકીએ. ગાદીજી છે, આવી રીતે કમલની પેઇન્ટિંગ વાળી સૂજની આવે ગાદીજી ઉપર. આવી રીતે અંદરની બાજુ ચારે સાઈડથી ખૂણા ફોલ્ડ થશે. એના ઉપર મલમલની સફેદી લઈને આવી રીતે જ અંદરથી ફોલ્ડ કરવાનું છે ચારે બાજુ. કપડું ટાઈટ રહે એવી રીતે રાખવાનું છે કે એમાં સલબટ ન પડે. ચારે બાજુથી અંદર ખોસવાનું છે. હવે એને ચારે ખૂણાથી આ કેરી જાબા છે આવી રીતે જોડીમાં આવે એનાથી બાંધવાના છે. થોડું ખેંચીને ટાઈટ બાંધવાનું કે સૈયાજી ટાઈટ રહે, હલે નહીં. જે સૈયાજી પરના ગાદીજી છે એ હલવા ન જોઈએ એવી રીતે ટાઈટ બંધાશે. ચારે સાઈડથી એક એક કરીને બાંધતા જવું. સામેની બે બાજુઓ થોડી ખેંચીને બંધાશે જેનાથી શૈયાજી ઉપરથી ગાદી ન હટે. સૈયાજી બંધાઈ ગયા છે. આ રીતે બારેમાં સૈયાજી બાંધીને ઠાકોરજીના પર પડે. જય શ્રી કૃષ્ણ.